મિત્રો, તમે મામાદેવ વિશે તો ઘણું બધું સાંભળ્યું હશે, એમના પરચાઓ પણ જાણ્યા હશે, પણ આજે હું તમને એમના પ્રાગટ્યનો ઇતિહાસ જણાવવા જઈ રહ્યો છે. તો આવો સાંભળીએ કે કઈ રીતે મામાદેવનું પ્રાગટ્ય થયું. પૂનમની રાત હોય સાહેબ, ગુરુ પૂર્ણિમા, બાપ અમારો બાપ કયો તો, મામો ને અમારો ગુરુ કયો તો, મામો 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 ને મામો, એમાં બીજી કોઈ વાત ન હોય સાહેબ, મોજીલા મામા સિવાય. એવી સરકાર જ્યાં બેઠી હોય, ઘણા લોકોને એ ખબર નથી કે મામો એટલે શું, મામાની ઉત્પત્તિ એટલે શું, ઘણા લોકોને નથી ખબર. પણ આ ઈ મોજીલો મામો સાહેબ, જ્યાં આ દક્ષ પ્રજાપતિ યજ્ઞ એમ કેવા હોય કે યજ્ઞ કર્યો અને શિવજીને આમંત્રણ ન હોવા છતાં માતા સતી એટલું કે મારા પિતાજી યજ્ઞ કર્યો, મારે યજ્ઞમાં જવું છે, અને શિવજી એટલું કે બાપ સતી આપણાને આમંત્રણ નથી, આપણાથી ન જવાય, કદાચ જો આપણે જઈને તો આપણું અપમાન કહેવાય, અને એમ કહેવાય કે માતા સતી માણ્યા નહીં. અને જ્યાં અને જ્યાં દક્ષ પ્રજાપતિના યજ્ઞના પોતાના પિતાજીના ઘરે જાય અને પોતાને એમ કહેવાય કે પતિનું સિંહાસન જોવે નહીં, પતિનું આસન જોવે નહીં, અને એ દક્ષ પ્રજાપતિ દ્વારા એમ કહેવાય કે એ ઘોર અપરાધ જ્યાં શિવજીનો થયો, અપશબ્દ બોલવામાં આવ્યા, અને એમ કહેવાય કે માતા સતી થી સહન ન થયું ને, એટલે હળ 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 કરતા એમ કહેવાય કે હોમમાં હોમાઈ ગયા, અને આ બાજુ એમ કહેવાય સમાધિમાં બેઠા મહાદેવને ખબર પડી હો, જટા ગટા હસંગ્ર મંત મન્ન નીલ પનેર જરે વિલોર વેચ્ચે વલ્લરે બિરાજ માને બોધને ધગત 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 લલાટ ભટ્ટ પાવ ટે કિશોર ચંદ્ર શેખર હે ગતિ પતે સ્થળમ મમ, અને ધર ધર નંદન ઈ એમ કેવા આવે કે મહાદેવ ને ખબર પડે, અને એમ કેવાય કે મહાદેવ આયા અને સતી નું શબ્દ લઈને એમ કેવાય કે તાંડવ કરવા માંડ્યા, કે ના જતની શંકા મુખ મો બંકા ગમ ગમ ગમકા ઘુઘરુકા ઢોલુકા ડમકા હોવત હમકા ડમ ડમ ડમકા ડમરુ કારણ દોર રણંકા બેદ ભણંકા ગગન ગણંકા ગય રેસા જે દેવ સિદ્ધેસા હરણ ગણેશા મગન હનેસા મહેશાજી મગન હનેસા મહેશા, અને એમ કેવા આય કે સતી નું શબ્દ લઈ અને મહાદેવ તાંડવ કરવા માંડે. આ બાજુ વિષ્ણુ એમ કેવા આય કે પોતાનું સુદર્શન ચક્ર મેલ્યું, અને એમ કહેવાય કે માતા સતી ના જ્યાં 51 એમ કેવા આવે કે જ્યાં શક્તિપીઠ આપણે કહેવાય ને, ત્યાં 51 ઘટકા ત્યાં ઈ આજ પણ શક્તિપીઠ કહેવાય, અને ઈ મહાદેવને ઘોર અપમાન થયું, ક્રોધ ચડ્યો, અને એમ કહેવાય કે પોતાની જટામાંથી લટ કાઢી અને વીરભદ્ર નામના ગણંદે જ્યાં ઉત્પન્ન કર્યો, અને વીરભદ્ર નામનો ગણ એમ કહેવાય કે દક્ષ પ્રજાપતિને જાય યજ્ઞને એમ કહેવાય અસ્ત ધ્વસ્ત કરી નાખે, અને એમ કહેવાય કે દક્ષ પ્રજાપતિનું માથું કાપી અને મહાદેવના ચરણોમાં આવીને એટલું કહે છે, હે બાપ હે મહાદેવ, તે મને ઉત્પન્ન તો કર્યો, પણ હવે મારું એમ કહેવાય કે સરનામું દે, મારી ઉત્પત્તિ દે, કે મારે ક્યાં જાવ, અને ત્યારે મહાદેવ એટલું કીધું, બાપ તમે કળિયુગમાં મામાદેવ તરીકે પૂજાશો, તમને આંબલીમાં વાસ થશે, તમારો ખીજડામાં વાસ થશે, તમને સિગરેટ ચડશે, તમને અંતર ચડશે, અને બાપ તને ગુલાબના ફૂલ ચડશે, અને જે હૃદયના ભાવથી તને આકલો કરશે ને બાપ, તું એના ધાર્યા કામ કરીશ, ને એમ કહેવાય કળિયુગનો રાજા આપણો આંબલીવાળા મામો દેવજીને કહેવામાં આવે. તો મિત્રો, આ હતી મામાદેવના પ્રાગટ્યની કથા. સાંભળવા બદલ આભાર. જય મામાદેવ.